ને શું કરવું બોલો, પૈસા છે ને હમણાં બોલો હગા છે એક ભાઈબંધ, હવે કાંઈ ગિફ્ટ વિફ્ટ તો લઈને જવું જોઈશે કે નહીં? મારા ભાઈબંધ કે ગિફ્ટ, હવે એમાં તારું બાપ ગિફ્ટ જોઈ, અહીંયા કાકા ગુસામ રૂપિયો ન હોય, બોલો શું કરવું? કંઈક દાડીએ જવું જોઈશે, હમણાં થોડાક દીમાં છે, બોલો શું કરવું? લે અમારા દીકરા શું ગામમાં આવતા નકરું વેસવા? એ ભાઈ મસ્ત સુગંધ વાળા સ્પ્રે લેવા છે, બોડી સ્પ્રે છે. હે બતાવો તો. બતાવવામાં તો પણ સ્પ્રે છે જોરદાર. હા હા પણ આ જોવા દો, 300 રૂપિયા નો એક આવે. કેટલા? 300 રૂપિયા. આમાં 99 રૂપિયા લખ્યા. એ ઈ ઓન્લી 99 છે, એટલે ઈની છે ને પ્રાઇઝ કંપની તરફથી છે 300 રૂપિયા. હે એટલા બધા પૈસા નથી, પૈસા જ નથી. આમ જો બાકી બાકી રાખો. ના 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 ના, બાકી નહીં. હવે એમાં એવું થાય, અમારે છેટ ક્યાંથી આખી વેસવા, બાકી કેમ દેવું અમારે? પણ પાછા ક્યારે આવવાના હો? પાછા? હા પાછા અઠવાડિયે, બે અઠવાડિયે. હે હા, તે આમ જો અત્યારે બાકી દેવો, પાછા આવો ને ત્યારે પૈસા દઈ દઈશ. ના ના, તો પાછો આવો ને ત્યારે જ લઈ લીજો, હાલ હું બીજે. એ પણ દેતા જાઉં ને. અરે દીકરો બોલો, બાકી ન દીધું, એક કોઈ પૈસા છે નહીં, શું કરવું બોલો? લાય કાયકા વાડિયા જઈને હે ને ડોબા પાયાવું, ને મારા બાપા મને ખારા થાય છે, મને ગામમાં રખડવા રહી ગયો. હાલે આ કયો વેંસવા વારો આવે, કંઈક વેંસ તો લાગે, આવા નવા કેટલાક છે. એ ઉભો રે. બોલો ને ભાઈ. શું વેંસે? એ આ બોડી સ્પ્રે વેંસો. જોવા દે, આ બોડી સ્પ્રે છે ને, કાંઈ બીજું કાંઈ નથી ને. એ ના ના, આ બોડી સ્પ્રે છે, લગ્ન બગનમાં હાઈક જાઉં તો સુગંધ હારી આવે. લેવો તમારે 300 રૂપિયા? ના મારે નથી લેવો, તો જ વાંધો નહીં. નકર અમારા ગામમાં એ પેલા આવ્યો, થોડાક દી પેલા એ કાંઈક આવું જ લઈને આવ્યો, આમ સાંટે એટલે બે ભાન થઈ જતા હતા. આવશે ને એક બે રે, લે હે સ્પ્રે ને એવું. હા બહુ શોખીન હે. હા બીજું કઈ નથી ને, નકર પછી તો વાંધો નહીં, આ તો નહીં કરેલામ. મારા બેટાના દોડ્યા દાવે, હા હું જોઈશ વૈદાને. મજાનું કાંઈ બીજું કાંઈ હતું નહીં ને, મારા ડાયરમાં કાઢવું એવું દેખાય. જી હોય હાલ ને, હું ડોબા પાતું ખાઈ કા. મારો દીકરો બોલો, સ્પ્રે દઈ ન ગયો, શું કરવું? સ્પ્રે તો લેવો જ છે, હો આવો મોકો ને નહીં મળે. મારો દીકરો ગમીન પર પૈસા ઉસીના લઈને સ્પ્રે લેવો છે, લઈ જવા. બોલો, ગમે એટલું વારું, ગમે એટલું ચોખ્ખું કરું ને તો આ ગોબરું થઈ જાય છે, શું કરું? ચોખ્ખું જ ન થતું, આખો દીમા ધખેલ વારું છું તો હતું ને એવું ને એવું થઈ જાય, શું કરું? થાકી રહું છું હું તો વારી વારી. એટલે આમ જો તમારે હમીને જોવું જ પડે એવી તો આમાં સુગંધ આવે છે. અને આ પ્રેની કિંમત ખાલી 300 જ રૂપિયા છે. 300 રૂપિયા? હા 300. કઈક ભાવ ઓછો કરો ને, મારે પ્રે લેવો છે. એ પણ તમે આજી આમ જો તમને એમ થાય કે લેવું છે તો 10 રૂપિયા ઓછા દઈ દીજો, બસ 10 રૂપિયા નહીં, મારે 50 રૂપિયા લેવું છે. હા એ આ શાક બકાલું ના ચાલતું, આ 50 નો મારે સમજી ગયા. તે ઘરમાં પછી બીજું કોઈ નથી? હું 100 ને એક મારા બાપુ છે, મારા બાપુ છે ને એ વાળી ગયા. કઈ કઈ કામ છે? ના કામ કઈ દે તો ઠીક. આમાં બાઈસ કેવી આવે? સુગંધ હારી આવે, જો ને તમને હું ખાડી જ દઉં. ચો હું પ્રે લાવું ને તો 24 કલાક જાવી નો જોયો, એવો પ્રે આપજો. હા એવો જ છે, આ મને ખૂંખાડો પેલા. ખૂંખાડું તમને, ખૂંકો ખૂંકો. હા ખૂંખાડવાનું છે, આ કઈ પ્રિય નથી. બરાબર.
તારો દીકરો ઘરમાં થાપ મારે જેવો કોઈ નથી લે, કામ થઈ ગયું લાય ઘરમાં હોય ને એટલું વસ્તુ કરું મારો દીકરો પહોંચી ગયો અહીંયા જો. હા અરે બાપ રે લૂટે લા સરપંચ ને દઈ છે માર ભગો માર. એ સરપંચ શું છે હવે કેટલે છે ઉકળો? નો હા મેં દેખા એટલે ઉકળો છે. એ તમે ઉતરી જાવ થાકી દેશ બાપ નામ. એ હું થાકી રહ્યો કાકા ઉકળો ભરી ભરી ધકો માર હાલ કઈ પોરો ખાઈ લઈ રહ્યો. આગળ એક વાત કહો તો બોલો. ઘરમાં છે ઘરમાં જલ્દી હાલો જલ્દી હાલ. હાલો સરપંચ મને ખબર નથી મને કે આ પ્રેમ હું અસલ બાઈસ આવે છે તે મેં સૂંઘી ને તો તરત હું ભઠ્ઠી થઈ ગઈ. હા હવે ગામ માં કોઈક વેસો આવે ને તો મને પેલા જાણ કરજો. એવો ત્યાં લગી કોઈ ગામ માં કરવાનો દેતા એવો સારું હાલો હું જાઉં છું. એ કેવા છે મારે ધ્યાન રાખવી જોઈએ.